ઓલપાડના અરિયાણા ગામમાં વિશ્વ વંદનીય રામ કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની રામકથાનો આરંભ થયો છે। કથાના પહેલા દિવસે વ્યાસપીઠ પરથી બાપુએ મંગલાચરણમાં રામકથાનો મહિમા દર્શાવ્યો હતો। આ રામકથાના આરંભે અશોકભાઈ દેસાઈના નિવાસસ્થાનેથી પોથી યાત્રા નીકળી હતી, જેમાં દેવનારાયણ ગૌધામ પરિવાર મોતાના પૂજ્ય તારાચંદ બાપુ, પીએસઆઈ શ્રી જાડેશા, સરપંચ ઠાકોરભાઈ ખુશાલભાઈ પટેલ, ઉપસરપંચ શ્રીમતી નીતાબેન કિરીટભાઈ પટેલ, દર્શનગીરી પ્રકાશગીરી ગોસાઈ, દેસાઈ ગણપતભાઈ પટેલ, શંકરભાઈ દેસાઈ, પ્રભુભાઈ ગોપાળભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, કેટી પટેલ, દલપતભાઈ પટેલ, કરશનભાઈ પટેલ દ્વારા પોથી પૂજન અને વ્યાસ પૂજન થયું હતું। આ રામકથાનો હરિયાણા, દિહેણ, કુકણી અને સમગ્ર ઓલપાડ તાલુકાના ભક્તો લાભ લઈ રહ્યા છે। હરિયાણા ગામે આજે શિવ મંદિરમાં શ્રી રામચરિત માનસ રામકથાનો મંગલારંભ થઈ રહ્યો છે। દેવનારાયણ ગોધામ પોતાના પૂજ્ય તારાચંદ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય છે। અહીંયા અમારા અશોકભાઈ દેસાઈના નિવાસસ્થાનેથી મંગલ પોથી યાત્રા પ્રસ્થાન થઈ રહી છે। હરિયાણાની ધરતી પર રામકથાનો ગુણગાન ગાવાનો અવસર પ્રાપ્ત થયો છે। સર્વને આ રામકથાની અંદર પધારવા માટે ભવ્ય આમંત્રણ છે। દરરોજ 2-5 કથાનો સમય છે, એટલું જ નહીં પણ દરરોજ સવારે 10 વાગે અહીંયા અશોકભાઈ દેસાઈના નિવાસસ્થાને રામાયણનો 10મો હવન થઈ રહ્યો છે। જેના ભાગ્યમાં હશે એ જોડાશે, જેના પ્રારબ્ધમાં હશે એ લાભ લેશે। રામ કૃપા વગર કોઈને કંઈ પ્રાપ્ત થતું નથી। સકલ પદાર્થ હૈ જગમાહી, કર્મહીન નર પાવત નાહી, પણ આ એક અવસર આવ્યો છે અનાયાસ, એને આપણે ઉજવવાનો છે, એનો ભાગ લેવાનો છે। જય સિયારામ। પૂજ્ય તારાચંદ બાપુ દેવનારાયણ ગોધામ। આજ રોજ હરિયાણા ગામની અંદર અશોકભાઈ દેસાઈના ઘરેથી જે પોથી યાત્રા નીકળવાની છે, તો અમારા પરમ પૂજ્ય બાપુ શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ, જે આજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર ને હમણાં જ 2 દેશોની વિદેશ યાત્રા કરી ને 831મી કથા, ત્યારે આજે અશોકભાઈ દેસાઈના ઘરેથી પોથી યાત્રા નીકળે છે। આ રામકથા કંઈ પૂર્વજોના આશીર્વાદ હોય તે જ વ્યક્તિ કરાવી શકે છે, બાકી એક નાની કથા કરવામાં ઘણી તકલીફ પડે છે। તો હું આજના દિવસે અમારા બાપુના આશીર્વાદથી અને જે મને કથામાં દીપ પ્રગટવાનો મોકો મળ્યો એ બદલ અમારા બાપુને હું નમન કરું છું અને પૂરા હરિયાણા ગામ બધી બધાની અંદર પ્રભુ આત્મા બિરાજમાન છે, બધાને જ નમન કરું છું। અને આપ સૌ આ ડેલી સવારે દર્શન હવન થવાનું છે એમાં ભાગ લેશો અને કથા સાંભળવા માટે બધા જ ભાવિક ભક્તોને હું દિલથી આ કથા નિમંત્રિત કરું છું। આપ પધારજો અને કથા શ્રવણ કરજો। અમારી સાથે આવેલા પીએસઆઈ જાડેજા સાહેબ, ગઢવી જાડેજા સાહેબ, એમને ખાલી વાત કરી અને એમણે કહ્યું કે કથાઓનો બાપુ હું પણ આવું છું, તો એમના ઓફિસથી હું લઈને આવ્યો છું। તમારી સાથે જાડેજા સાહેબ પણ છે અને અનેક લોકો આ ગામના પણ અહીંયા બિરાજમાન છે। તો સૌને સુખીને ભવંતુ, દિવાળીની શુભકામના અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના। જય સિયારામ, જય ગો માતા।